નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આકાશ સરવૈયાનું માળખું, એનો ભાગ નંબર 16, દાખલા નંબર 16. આશાનું 31/3/21 ના રોજનું આખું સરવૈયું નીચે મુજબ આપેલ છે. આપેલા પાકા સરવૈયાની મદદથી ગણતરી કરો. એક અદ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, ચાલુ મિલકતો અને ચાલુ દેવા. ચાલુ દેવા એટલે ચાલુ જવાબદારીઓ. ટીક કરીએ મૂડી દેવા બાજુ પર. મૂડી 1 કારીગર અકસ્માત ફંડ, 2 અનામત વધારો, અનામત 2 લેણદારો, 7 દેવી ઊંડી, 7 બંને વેપારી દેવા, બેંક ઓવરડ્રાફ્ટ 6 ટૂંકા ગાળાના ઉછીને નાના, ખર્ચા ચૂકવવાના બાકી 8 અને પ્રોવિડન્ટ ફંડ 5 નંબર. મિલકત બાજુ જોઈએ, પાઘડી 11 અદ્રશ્ય મિલકત, જમીન મકાન 10, ફર્નિચર 10, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ પાછા 11 અદ્રશ્ય મિલકત, યંત્રો 10, સ્ટોક 16 માલ સામગ્રી, દેવાદારો લેણી ઊંડી 17 વેપારી લેણા, અગાઉથી ચૂકવેલ વીમો 20 નંબર. ચાલો અહીંયા નફા નુકસાન ખાતું છે. મિલકત બાજુ નફા નુકસાન ખાતું આપ્યું, એનો મતલબ થાય કે આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી એટલે ખોટ કહેવાય. સામાન્ય રીતે નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો 2 નંબરમાં આવે અનામત વધારામાં, પણ અહીંયા ઉધાર બાકી છે એટલે 2 નંબરમાંથી માઇનસ થશે. જો કે આપણે કોઈ જગ્યાએ લખવાનું છે નહીં, પણ આ એક સમજવા ખાતર 2 નંબરમાંથી આ માઇનસ થાય ઉધાર બાકી છે. વિકાસ ખર્ચ 14 નંબર, આ અવાસ્તવિક મિલકત થઈ, અને રોકડ પછી 18 નંબર રોકડ સમકક્ષ. તો અદ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત એટલે જે 11 નંબરની નોંધ આપણે આવે છે, 11 નંબર, એ 11 નંબર જે જગ્યાએ ટીક કર્યું હોય એ, એટલે ત્રણ વસ્તુ છે એમાં, પાઘડી 6000, ટ્રેડમાર્ક 28000 અને કોપીરાઇટ 2000. પછી દેવાદારો અને લેણી ઊંડી 17 નંબરમાં આવશે. દેવાદારો લેણી ઊંડી અને રકમ થાય છે 40000 ને 5000. અગાઉથી ચૂકવેલ વીમો 20 નંબરમાં 8000. વિકાસ ખર્ચ નહીં આવે, રોકડમાં રોકડ શિલ્લક 4000. આનો સરવાળો 45000. પંદર અને 19 નંબરમાં કોઈ વિગત નથી, કુલ 4 વિગત આવી, એનો સરવાળો 72000. અને ચાલુ દેવા 6 7 8 9 મૂડી દેવા ઉપર જઈએ. 7 નંબરમાં 2 વસ્તુ છે, લેણદારો દેવી ઊંડી, વેપારી દેવા, લેણદારો દેવી ઊંડી, રકમ છે 25000, 10000, 35000. પછી 6 નંબરમાં છે 8000. આઠ નંબરમાં છે 10000 અને 9 નંબરમાં કંઈ નથી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.